નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 10 સુધીમાં આપનું સ્વાગત છે. હું છું જગદીશ. સમાચારની શરૂઆત વિસ્તારથી. સૌથી પહેલા નજર કરીશું ખબર ટોપ 20 પર. પાકિસ્તાન પર બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. આ વખતે ઈરાને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર માર્યા અને તેના 2 સૈનિકોને મુક્ત કરાવ્યા. ખેડૂત નેતા રાકેશ ટિકેતે જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરી દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ થશે. આ સાથે તેમણે કહ્યું કે મારા મંચ પરથી કોઈ વડાપ્રધાને અપશબ્દ નહીં બોલી શકે. આવા લોકો માટે તેમના મંચ પર કોઈ સ્થાન નથી. ગાઝીપુર બોર્ડર પર હવે વિપક્ષે મોરચાબંધી શરૂ કરી. 8 વિપક્ષી દળના નેતાઓએ ખેડૂતોને મળવા માટે ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા. જોકે પોલીસે ખેડૂતોને મળવા પહોંચેલા 8 વિપક્ષી દળને મળવા ન દીધા. ખેડૂત નેતા રાકેશ ટિકેતે વિરુદ્ધ ભાજપ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે વિવાદિત ટિપ્પણી કરી. કહ્યું, લોકો કહે છે કે રાકેશ ટિકેત રૂપિયા 2000 માટે ગમે ત્યાં જશે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ. તેમણે આવું ના કરવું જોઈએ. ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન મૃત્યુ પામનાર નવરીતસિંહના ઘરે પહોંચ્યા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી. કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું, હાલની સ્થિતિમાં શહીદોને આતંકી અને ખેડૂત આંદોલનને દેશ વિરુદ્ધ ષડયંત્ર કરનારા તરીકે જોવાઈ રહ્યા છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ખેડૂત આંદોલનને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું, ભાજપમાં ડરનો માહોલ છે. બીજેપીનું નામ હવે ભૂમિગત જન વિરોધી પાર્ટી હોવું જોઈએ. શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર. કહ્યું, ગાઝીપુર બોર્ડર પર 13 લેવલની બેરિકેડિંગ કરવામાં આવી છે. આટલી સુરક્ષા તો હિન્દુસ્તાનની અંદર પાકિસ્તાન બોર્ડર પર પણ નથી. સંસદમાં પણ આ મુદ્દો બોલવાનો મોકો નથી આપવામાં આવી રહ્યો. સ્વીડિશ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ વિરુદ્ધ ફરિયાદ મામલે દિલ્હી પોલીસે મોટું નિવેદન આપ્યું છે. કહ્યું, અમે ફરિયાદમાં કોઈનું નામ નથી લીધું. આ ફક્ત ટુલીકટ બનાવનારો વિરુદ્ધ છે, જે તપાસનો વિષય છે. નવા કૃષિ કાયદા મુદ્દે મોદી સરકારને હવે અમેરિકાનું સમર્થન મળ્યું. અમેરિકાએ કૃષિ કાયદાના સમર્થનમાં કહ્યું કે તે મોદી સરકારના પગલાંને આવકારે છે. આનાથી ભારતીય બજારોનું પ્રભાવ વધશે. શાંતિપૂર્વક વિરોધ લોકતંત્રની ઓળખ. મતભેદોને વાતચીતના માધ્યમથી ઉકેલવા જોઈએ. ભારતમાં ખેડૂતના પ્રદર્શનનો અવાજ હવે બ્રિટિશ સંસદમાં પણ સંભળાઈ શકે. બ્રિટનની સંસદની એક પિટિશન કમિટી ખેડૂતોના પ્રદર્શન પર હાઉસ ઓફ કોમન્સમાં ચર્ચા કરવા પર વિચાર કરશે. આ સંબંધમાં એક ઓનલાઈન અરજી 1 લાખથી વધુ હસ્તાક્ષર થયા. દેશમાં કોરોના વાયરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં કોરોનાના 12,899 કેસ આવ્યા. 107ના મોત થયા. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1,07,00,000. 1,54,000થી વધુ લોકોના મોત. રાજ્યમાં પાછલા 24 કલાકમાં 275 કેસ પોઝિટિવ આવ્યા. 430 દર્દીઓએ કોરોનાને માહત આપી. 1 દર્દીનું કોરોનાને કારણે મોત થયું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4,392. રાજ્યમાં રિકવરી રેટ 97.20%. સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને યુનિસેફે કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને નોવાવેક્સના લાંબા ગાળાના પુરવઠા માટે કરાર કર્યો છે. આ કરાર હેઠળ 100 દેશમાં 1.1 બિલિયન વેક્સિન ડોઝ મોકલવામાં આવશે. ઘણા દેશોએ કોરોના વેક્સિનની ખરીદી માટે ભારતનો સંપર્ક કર્યો છે. કોરોના મહામારીને કારણે રેલવેની આવકમાં મોટો ફટકો પડ્યો છે અને 2022માં આવકમાં 36,993 કરોડનો ઘટાડો થયો. આ જાણકારી રેલવે પ્રધાન પિયુષ ગોયલે સંસદમાં આપી. કહ્યું, કોરોના અને લોકડાઉનના કારણે આવકમાં ગાબડું પડ્યું છે. કેન્દ્રીય કેબિનેટે દિલ્હીના ઉપરાજ્યપાલને વધુ પાવરફુલ બનાવી દેવાના પ્રસ્તાવિત સંશોધનને મંજૂરી આપી. જે બાદ કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર ફરી આમને સામને આવી ગયા. સિસોદિયાએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. કહ્યું, ભાજપ પાછલા દરવાજે દિલ્હીમાં શાસન કરવા માંગે છે. રાજ્યસભામાં મોદી સરકારની પ્રશંસા કરવા બદલ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયા પર કટાક્ષ કર્યો. કહ્યું, વાહ મહારાજ, અમારા આશીર્વાદ તમારી સાથે છે અને રહેશે. દિગ્વિજય સિંહની આ વાત સાંભળી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે. સિંધિયાએ કોરોના કાળમાં મોદી સરકારે લીધેલા નિર્ણયની પ્રશંસા કરી હતી. લદ્દાખ સરહદે ચીન ભારત વચ્ચે તણાવ યથાવત. એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે રાફેલની તૈનાતી કરાયા બાદ ચીની કેમ્પમાં હાહાકાર મચ્યો છે.
चीनी सरकारी मीडियाए भारतीय रक्षा बजेटने लईने कटाक्ष कर्यो, कहूं भारत बजेटमां नजीवा वधारथी अमारो सामनो केवी रीते करशे, भारत आटला बजेटनी साथे चीन साथे कोईपण लांबा घर्षणमां टकी नहीं शके। મોંઘવારીની ચક્કીમાં પીસાતી જનતાને વધુ એક ઝટકો, ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એલપીજી સિલિન્ડર 25 રૂપિયાનો વધારો, જ્યારે વ્યવસાયિક સિલિન્ડરના ભાવ 6 રૂપિયાથી ઘટી ગયા, પેટ્રોલ ડીઝલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે। અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકને લઈને કરવામાં આવી ચૂંટણીની જાહેરાત। 1 માર્ચે યોજાશે રાજ્યસભાની આ બે બેઠકો માટેની ચૂંટણી, જેના માટે 11 ફેબ્રુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 18 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે।